hello everyone good morning hope you all are fine i'm kalanidra continuing the lecture of T.Y. become stamp 6 that is of english subject we have started the discussion of our first lesson that is unit 6 talking about the besties that are the people of the ancient india જે અત્યારે લુપ્ત થવા જઈ રહી છે એમની વાત ચાલુ કરી હતી જે આપણે લેખક રિસર્ચ કરવા માગે છે કે એ લોકોનું સ્ટ્રગલ એ લોકોનું રોજિંદુ જીવન કેવું છે તો એ કેબ ડ્રાઈવર તિવારી સાથે નીકળે છે ભીસ્તી લોકોને જ્યાં રહે છે તેમને મળવાની સાથે વાત કરવા એમનું રોજિંદુ જીવન અને એમનું સ્ટ્રગલ કેટલું કરવું પડે છે જીવવા માટે જે એમની પાસે લેવા માટે જમીન ઘર છત પણ નથી લોકો અત્યારે ના ઇલાકામાં જતા રહ્યા હશે ભીસ્તી એવા લોકો જે પાણી પૂછડવાનું પરંપરાગત કામ કરે છે પણ અત્યારે તો સિટીમાં મુંબઈની વાત કરે છે મુંબઈમાં છે આ લોકો તો કે છે હવે તો ઘરે ઘરે પાણી આવી ગયા છે તો એટલું બધું પાણીની જરૂરિયાત રહેતી નથી એટલે લોકોનો પ્રોફેશન અને પ્રજાતિ પણ ઓછી થવા માંડી છે ભિસ્તી બ્રધર્સ સરાફત અલી અને મોહબ્બત અલી સુધી આપણે પહોંચ્યા હતા અને વર્ક ઓપોઝિટ ક્રોફર્ડ માર્કેટ આઈ મીટ ધ બિસ્તી બ્રધર્સ સરાફત અલી એન્ડ મોહબ્બત અલી બંનેને મળ્યા ઓલ ઇન ધર ગ્રે બ્લુ શર્ટ્સ એ લોકોના યુનિફોર્મમાં Sharafat sits on a trunk peeled on top of mattress, This under the shade of small patch of blue chaplin, which also serves at the roof of the 4x4 four four chunk of a man he calls home. Char by char niyodi. na upar. Besta. He is taking a breather from work and looks worn out. Najarakta ane budu jota. ધર વોટર સ્કીન્સ હેંગ નેક્સ્ટ ટુ હિમ ડ્રીપ વોટર ઓન ધ પેવમેન્ટ જે કીધું મશક છામડાના પાણીના વાસણ કહી શકાય જૂના મશક લેધરમાંથી બનાવેલા હોય છે નિયર બાય સ્મોલ વોટર વર વિથ હેન્ડલ્સ લાઈક અ બ્રો દીઝ આર ધ ટ્રુથ્સ ઓફ હિસ્ટ્રેઝ એ લોકોના પરંપરાગત વાસણો હતા રેગ્યુલર કસ્ટમર્સ નો દેટ હી સી સિયર એન્ડ કમ ટુ ધી સ્પોર્ટ ટુ ઓડર વોચર શું કે છે રેગ્યુલર કસ્ટમર તો ખબર છે કે આ બંને ભાઈઓ પાણી લઈને અહીંયા જ વેચવા બેઠા હોય છે જેની પાસે ગણેશની પાસે પાણી નથી તે બીજું ચાર બાય ચારની છતવાળું છપરાવાળું મકાન માં જ રહેતા હોય છે તેને પાણી ક્યાંય નળ ક્યાંથી હોય તો એ લોકો અહીંયા પાણી લેવા આવતા હોય છે आई सेल अबाउट अ थाउजेंड लीटर ऑफ वॉटर एवरी डे शू कराफत अलीक्स हजार लीटर पानी हमें रोज वेचिए छे से सेफत पैचिंग दैदर पाउच लेदर पाउच मां पानी आपता आपता है बोलिया दिस वॉट द स्कीन और मशेक लुक्स अलॉट लाइक अ गीत आर बेग वन फुल मेड फ्रॉम बॉफेल और गोड स्किन પ્રાણીઓના ચામડામાંથી બનાવેલું હોય છે ઇન ધ વિડીંગ લેન્સ ઓફ પિડોની એન્ડ મિનારા મસ્જિદ યુ વિલ કમ એ ક્રોસ સોફ સેલિંગ મશક્સ દ કોસ્ટ બિટવીન વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ટુ ટુ થાઉઝન્ડ એટલે કે પિડોની અને મિનારા મસ્જિદના રોડ પર જાઓ તો તમને એવી ઘણી બધી દુકાનો મળશે કે જ્યાં મશક્સ મળતા હોય છે જે બારસોથી બે હજાર સુધીના હોય છે

ત્રીસ લિટર પાણી એમાં ભરાય છે આપણું બેગ હોય ને એમનું દફ્તર જેવું જ પણ આખું લેધરનું બનેલું હોય છે ચામડાનું બનેલું હોય છે અને એ પ્રકારનું જ એમાં બી ટીંગાડવાનું જેમ બેગ હોય એ જ રીતનું બનેલું હોય એમાં ત્રીસ લીટર પાણી સમાય અને એક વરસ તો ચાલે વોટર ઇઝ સોલ્ડ ફોર ટેન ટુ ફિફ્ટીન પર બિસ્તી ટેન ટુ ફિફ્ટીન બસ પંદર રૂપિયા લે છે બિસ્તી વોટર ઇઝ પ્રોસ પ્રોકાઈડ ફ્રોમ નેબર બોરિસ એટલે વેલ નજીકના કૂવામાંથી પાણી એ લોકો ભર્યા હતા ધીય વેલ ફોર શરાફત આર ઇન કલાબદેવી અબાવ ટુ કિલોમીટર્સ હવે નજીકમાં નો જે કૂવો હતો ત્યાંથી પાણી ભરી આવતા અને લોકોને પોસાડવાનું કામ કરતા કે છે કલાબદેવી આગળ બે કિલોમીટર દૂર ત્યાં કૂવો છે વેલ ત્યાંથી એ લોકો પાણી ભરી આવતા અને પછી લઈ શકતા બ્રધર્સ આર અપ ટુ ફાઈવ ઇન ધ મોર્નિંગ પાંચ વાગામાં ઉઠીને ટુ હોલ ધેર પાત્ર ટુ કલબ દેવી પાત્ર લઈને પોતાના જતા ફિલ એન્ડ બી બેક ઇન ધીસ એરિયા ફરી આવે પાંચ વાગે ઉઠી વહેલા જાય બધાના પોતાના પાત્રો લઈને પાણી ભરી આવે અને પાછળ રિટર્ન પોતાના એરિયામાં આવે જ્યાં લોકો પાણી લેવા આવતા મુંબઈ ઇઝ ન્યૂ વોટર ડ્રિંકર્સ હવે એની વાત કરે શરાફત સેઝ There has been a change in the profile of customer in retains, recent times. changed. Customers. Earlier, vistis provided water to household and families. Earlier, in the olden days, what Vistis families. Now, most of the customers are construction workers employed on the main new buildings going up in the area or બિલ્ડિંગ રિપેર્સ અત્યારે જે કોર્પોરેશન વાળા કહે છે કે જે પાણી મોકલવાનું કામ કરે છે પાણીના ટાંકા આવે છે તો એ લોકો પાણી પોછડવાનું કામ કરે છે લિયર અમે કરતા હતા પહેલાં ધ ટી વેર ઇઝ ઓલ્સો સપ્લાય નિયર બાય ટાયર્સ સમસ હાઉસ આર્સ ફોર ધેર સર્વિસિસ વેન ધે રન આઉટ ઓફ વોટર ને ઘણા બધા એવા લોકો પણ પાણી માગતા હતા ઓન હાફ ફ્લોર ચાર્જ અબાઉટ રૂપીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈ એક્સ્ટ્રા જે ઉપરના માળે બિલ્ડિંગ્સમાં રહેતા હોય લાઇટ જઈએ તો પાણી ન ચડે તો એ લોકોને પાણીની જરૂરિયાત પડે તો એ લોકો પણ આ લોકોને કહેતા કે અમને પાણી પૂછાઈ જાઓ પણ ઉપર જેમ ઉપરના માળે વધારે ચડવાનું હોય બિલ્ડિંગ્સમાં દસમા માળે પંદરમાં માળે તો એનું વીસથી પચીસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગતો વાય વી આર ચોકિંગ સરાફત ઇઝ એપ્રોસ્ડ બાય એ કસ્ટમર જ્યારે અમે વાતો કરી ત્યારે એક કસ્ટમર આવી ગયા યુસુફ હું વોન્ટ થ્રી બિસ્તી ઓફ વોટર ફોર હિઝ હાઉસ થ્રી થ્રીસ એના પોતાના ઘર માટે પાણી નામ યુસુફ હતું વાય ધ બ્રધર્સ ફીલ વોટર યુસુફ ટેલ્સ મી ધ ટેસ્ટ ઓફ વોટર સ્ટોર ઇન ધ લેધર બેગ ઇઝ ડિસ્ટિંકિંગ શું કહે છે પાણી જેમાં આપણે ત્રાંબાના લોટામાં પાણી નું સ્વાદ જ કંઈક અલગ હોય એમ કે છે કે યુસુફે વાત કરવાનું ચાલુ કરી કે જે લેધર બેગ આપણે જે મશક છે એમાં જે પાણી રાખે છે સ્ટોર કરે છે એનું પણ સ્વાદ અલગ જ હોય છે ઇટ સ્વીટ એન્ડ હેઝ અ મસ્કી સ્મેલ એક એમાં પાણી ભરો એટલે એ પાત્રનું થી પાણી જેટલું મીઠું લાગે છે ઇન સમ પ્લેસીસ હિ સેવ વોટર કેરીઝ હેવ સ્વિચ ટુ પ્લાસ્ટિક એન્ડ મેટલ પોટ્સ હવે તો પાણીની બોટલો પ્લાસ્ટિકની આવી ગઈ છે પણ બટ દે વોટર ડઝ નોટ ટેસ્ટ ગુડ એના પાણીનો સ્વાદ કંઈ હોતો નથી આ મશકમાં રાખીને અમે પાણી પીએ છીએ એ મશકનો ઉપયોગ શું છે મશક કેવું એ લોકોને એનું પાણી કેટલું મીઠું હોય છે એની વાત શું કરે છે બેક ઇન ધ બેટર ટાઈમ્સ ફોરફત બ્રધર મોહમ્મદ અલી જોઈન અસ લુકિંગ અલોફ એન્ડ એન્ડ અ બિટ હવે

કે છે અત્યારનું તો નહીં મારા દાદા જ્યારે કામ કરતા ત્યારે એ બહુ ડિમાન્ડમાં હતા એમની બધા ઓળખતા એમ અને એમનું કામ પણ એટલું ચાલતું એમ અને એની વખતની પાણી ત્યારે તો એ જમાનામાં એના દાદાની વખતની વાત કરે છે એટલે એ બ્રિટિશ રાજ ઓગણીસો સુડતાલીસના સમય ત્યારે તો કાંઈ પાણીનું એટલું બધું હતું નહીં કૂવાથી જ બતા નદી નાળા તો એ ત્યારે એમની બહુ ડિમાન્ડ હતી એમ ડ્યુરિંગ ધ રાજ ડેઝ એટલે કે બ્રિટિશ રાજ હતું ત્યારે બ્રિટિશ ટ્રુપ્સ વેલ્યુ ઓફ બિસ્ટીઝ એન્ડ ગોટ ધેમ ટુ ફોલો ધેર ટ્રુપ્સ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ ત્યારે બ્રિટિશ રાજ લોકો પાણી માટેની જરૂર પડતી તો એ લોકો આ લોકોને બહુ બધા ઉપયોગી વગાડતા અને બ્રિટિશ લોકોને જ બોલાવતા પાણી માટે ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન ઓફ રોડ રોડ કન્સ્ટ્રક્શન માટે અધર લેબર ઇન્ટેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોટર કેર ઇઝ વેર મચ ડિમાન્ડ હવે રોડ બનાવવા હોય કંઈ પણ બિલ્ડિંગ ચડવી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાંઈ પણ પાણીની જરૂર પડવાની જ છે અને ત્યારે એ લોકો આ બિસ્તી લોકો બહુ ડિમાન્ડમાં હતા નોટ જસ્ટ ફોર ડ્રિંકિંગ વોટર બટ ખાલી પાણી પીવા માટે નહીં ઓસો ટુ વોટર ધ પાથવે બિફોર ધ ટાર વોઝ લેટ ડાઉન એન્ડ ગેઇન વેન સ્ટીમ રોલર્સ વેર પુટિંગ ટુ એક્સન મકાન ચણવાનું એ કાંઈ પણ ક્યારેય બી ક્યાંય બી પાણીની જરૂર પડતી પીવા માટે નહીં બીજી કોઈ પણ જગ્યાએ તો એ લોકો આ લોકોને જ ભિસ્તી લોકો જ પારંપરિક જતા એ પાણીનું કામ કરતા હતા ડ્યુરિંગ વોર્સ ઇન ધ ડેઝર્ટ યુદ્ધ સમયે રણમાં પણ ઇટ વોઝ ધ ભિસ્તીસ જે એમની વોટર બેગ હતી એ કામ લાગતી ધ ધી ટ્રાય ટુ શૂટ જ્યારે પાણીની જરૂર પડતી ત્યારે એમના મશકસ કામ લાગતા અને પાણી પૂછવાનું કામ કરતા અને ના પાણી એ મશકવાળું પાણી મશકથી ત્રીસ લીટર પહેલું પાણી હોય તો એ કામ લાગે તો એ ત્યારે પણ ભીસ્તી લોકો મદદરૂપ નીવડતા ભીસ્તી વિલ ગોટ ટુ હેવન બીકોઝ ઇટ ઇઝ બ્લેસ્ટ ટુ ગીવ વોટર ટુ સસ્તી શું કે છે ભીસ્તી લોકો એવું વિચારે છે કે અમે લોકો એ લોકો સ્વર્ગમાં જશે કેમ કે એક ને ભગવાને એક બ્લેસ્ટ આશીર્વાદ કે ભાઈ તસ્યાને પાણી પીવડાવવું એ કામ લોકો કરે છે બિલીવ દે વિલ વિંગ દેર વે ટુ પેરેડાઇઝ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ વોટ ધેડ હાર્ટ ફેલ રિલીફ ટુ સેકન્ડ થર્થ કોઈ તરસ્યાની તરસ છિપાવવી એક પુણ્યનું કામ છે તો એ લોકો તો રોજ એટલા આટલા હાલીને એટલા લોકોનું પાણી પૂછડવાનું કામ કરે છે તો એ બહુ પુણ્યનું કામ છે તો એ લોકોને તો રસ્તો વર્ગ સુધી જવાનો છે આ રીમ્બર રીડિંગ ફીલિંગ

કે જે ગોડ સ્કીન વોટર બેગ એટલે કે મશકમાં છે લોકો પાણી પહોંચાડતા અને જ્યારે બ્રિટિશ લોકો આર્મી લડાઈ વખતે જે પાણી પહોંચાડવાનું કામ કરતા બેટલ ફિલ્ડ પર યુદ્ધ મેદાન પર એના બિસ્તી લોકોનું હતું ગંગા અને ગંગા નદીનું પાણી ગીર The soldiers water as they lay dying. Toward the end he crosses into the line of fire to offer the dying narrator a drink and dies in enemy fire. The British soldiers dying words to him that though I have flogged you and I have flied you by the living God that made you have you are better men than I am, it Din. chare પાણી લોકો મરવા પડતા ત્યારે પાણી પહોંચાડતા જ્યારે દુશ્મનો પણ જ્યારે પાણીની જરૂર હોય મરણ પથારી ઉપર પાણી પહોંચાડતા ત્યારે બ્રિટિશ સોલ્જર ના છેલ્લા શબ્દો એ હતા આઈ આઈ યુ હેવ યુ મેં ઘણાને માર્યા તમારામાંથી ઘણાને કર્યા બાય ધ લિવિંગ ગોડ જે ભગવાન અહીંયા છે ઇટ મેઇ યુ જે તમને બનાવ્યા છે યુ આર અ બેટર મેન દેન આઈ એમ ગુંગાડીન તમે લોકો સારા માણસો છો ટુડે સરાફત એન્ડ મોહબ્બત આર ઓન ધ એજ ઓફ રિલેવન્સ ડેલિગેટેડ ટુ ધ સ્ટેચ્યુઝ ઓફ ક્વા ફિગર્સ is this ઇઝ last ધ લાસ્ટ જનરેશન ઓફ will વી વિલ સી આજે તો હરાફત અને મોહમ્મદ અલી મને મળ્યા અને સાથે મેં બિસ્તી લોકોની વાત કરી પણ હવેની જનરેશનને શું આ જોવા મળશે ભીસ્તી લોકો જે પાણીનું જે કામ કરે છે એવા લોકોને જોવાની આ પ્રજાતિ કે હવે લુપ્ત થઈ જશે આ છેલ્લી જનરેશન છે એટલે મને તો આ બે ફિગર્સ એટલે કે બે માણસો જોવા મળ્યા ભીસ્તીના સો હવેની પ્રજાને આ ભિસ્તી લોકો કોણ હતા શું હતા એમનું ટ્રેડિશન પારંપરિક જે પાણીનું જે કામ કરતા એવા લોકોની જોવા મળશે કે પછી એ ઇતિહાસ જ બની જશે ધી ઇઝ ઓલ અબાઉટ Today's lecture, we will continue in the next lecture. So, thank you, thank you for listening. Have a nice day.